समाचार प्रधानमंत्री नरेंद्र मोदी गुजरात प्रवासे आवी रह्या छे ने तेना माटेनी तैयारीओ जोवा मळी रही छे। प्रधानमंत्री मोदी आजथी 3 दिवस गुजरातना प्रवासे छे। आजथी पीएम मोदी गुजरातमां जनजावती प्रचार करशे अने आ 3 दिवसना प्रवास दरमियान 8 जनसभाने संबोधित करशे। आजे पीएम मोदी वलसाडमां जाहेर सभा संबोधशे। डाबेल चेकपोस्टथी धरमपुर सर्कल सुधी रोड शो पण योजशे तथा सांजे 5:30 वागे धरमपुरना जुजवा गामे पीएमनी सभा योजाशे। वापीमां पण आ कार्यक्रमनुं आयोजन करवामां आव्युं छे। वापीनी अंदर पण मोटी संख्यामां जनमेदनी शामेल थशे। आजनो जे कार्यक्रम छे सांजे 6:30 वागे दमण एरपोर्ट खाते पहोंचशे। त्यारबाद वापीनो ए प्रवास सांजे 7:30 वागे वलसाडमां पण रोड शो योजवामां आवशे। 3 दिवसनी अंदर कुल 8 सभाओ छे। 8 वागे वलसाडमां खरशे जनसभाने संबोधन, तो 8 जनसभा 3 दिवसनी अंदर कवर करशे। भाजप माटे आ प्रचार करशे। वलसाडमां सर्किट हाउसमां करशे रात्रि रोकाण। आजनो आ कार्यक्रम छे के जेमा प्रधानमंत्री नरेंद्र मोदी 6:30 वागे गुजरात हशे अने गुजरातनी अंदर अनेक जग्याए प्रवास करशे अने प्रचार करशे भाजप माटे। तो हालनी जे तैयारीओ जोई रह्या छो दृश्योनी अंदर, मोटी संख्यानी अंदर लोको पहोंची रह्या छे प्रधानमंत्री नरेंद्र मोदीने जोवा माटे, तेओनी एक झलक जोवा माटे। रोड शोनुं पण आयोजन करवामां आव्युं छे, तेमां पण सुरक्षामां कोई कमी न रही जाय तेनुं पण ध्यान राखवामां आवी रह्युं छे। तो वलसाडमां सर्किट हाउसमां पीएम करशे रात्रि रोकाण, अने पहला हालमां प्रचार प्रसारनो जे कार्यक्रम छे तेने लईने तैयारीओने आखरी ओप आपवामां आवी रह्यो छे। हजारोनी संख्यामां जनमेदની ઉમટી પડશે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। વલસાડના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સભાસ્થળથી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, ટૂંક સમયની અંદર પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે આવશે, શું કહી રહી છે જનમેદની, શું કહેવું છે લોકોનું, કેવી રીતની તૈયારીઓ જોવા મળી રહી છે પ્રધાનમંત્રીના આગમનને લઈને? સીધા ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા હોય એટલે તમામ જે જન લોકો છે તેને સાંભળવા માટે, તેને જોવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત થતા હોય છે। તેમાં પણ જ્યારે વિધાનસભાનું આ વર્ષ છે અને વિધાનસભાની વર્ષની અંદર પ્રધાનમંત્રીએ જનજાવતી પ્રચાર છે તેની શરૂઆત કરી છે। હું આપણે આ દ્રશ્યો બતાવીશ જે વલસાડ સ્થિતિના દ્રશ્યો છે, તેની અંદર તમામ જે મહિલા મોરચાના જે કાર્યકર્તાઓ છે આપ જોઈ શકો છો, તે તમામ લોકોએ કેસરી સાડી પહેરીને સજ્જ થઈને માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્પીચ સાંભળવા માટે અહીં જોવા મળી રહી છે। દ્રશ્યોમાં પણ જોવા મળી છે કે વ્યવસ્થાઓ થઈ રહી છે, આખરી ઓપ છે તે અહીં આપી દેવામાં આવ્યો છે કાર્યકર્તાઓ તરફથી। ને જ 7 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વલસાડના જુંજવા જે ગામ છે ત્યાં પોતે જનસભા છે તે સંબોધવાના છે, અને સાથે જ તેઓ દમણ તેઓ ઉતરશે, ત્યારબાદ તેઓ વાપીથી આખો રોડ શો છે તે આયોજન કરશે। વાપીથી રોડ શો, ત્યારબાદ ધરમપુર ચોકડી સુધી પહોંચશે। ધરમપુર ચોકડીમાં તેઓ રોડ શો કરીને પણ સીધા અહીં જે જાહેર સભા જે થવાની છે તેની અંદર વિજય સંકલ્પ જન સંમેલન છે તે અહીં નામ આપવામાં આવી રહ્યું છે। અને કાર્યકર્તાઓ જો જોવા મળી રહ્યા છે કે કઈ રીતે પોતે કેસરીઓ જે કહી શકાય કે સાડી પહેરીને મોટી સંખ્યામાં સમર્થકો જોવા મળી રહ્યા છે, અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રચારની જે કમાન છે તે પોતાના હાથમાં સંભાળી હોય તે રીતે આગામી 3 દિવસ માટે પ્રધાનમંત્રી ગુજરાતની અલગ અલગ જે જાહેર સભાઓ છે તે કરવાના, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત છે, તમામ જગ્યાએ પોતપોતાની જે જાહેર સભાઓ છે તે સંબંધે મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। મહિલાઓ કેટલો ઉત્સાહ છે, કેટલો ઉત્સાહ છે પ્રધાનમંત્રીને સાંભળવા માટે? બહુ ઉત્સાહ છે, અમે 3 વાગેના આવી ગયા છે, તમે જોઈ રહ્યા છે અમારા સાથે પતંજલિના બહેનો આવ્યા છે, તો અમે ગાડી કાઢીને 3 વાગે આવી ગયા કે અમને આગળથી જોવા મળે, અમારા ગામમાં પધાર્યા છે મોદીજી, તો અમે સ્વાગત માટે આતુર છે, એટલે આજે તો સવારથી અમે બસ મોદીજીના સ્વાગત માટે તૈયાર છે। ખાસ કરીને બધા લોકો કેસરી સાડી આજે પહેરી છે અને એક સિમ્બોલિક મેસેજ આપવાનો પ્રયાસ, જી જી, કેસરિયા રંગ એક મૈત્રી ભાવના પ્રતીક છે, અને અમે એવું જ વિચાર કર્યા કે બધા કેસરિયા સાડી પહેરીશું બને તો, અને કમળની ટોપી પણ લગાવી છે, અને ખૂબ ઉત્સાહ છે અમને, હવે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મોદી સાહેબ આવે અને અમે દર્શન કરીએ। ચોક્કસ, જે સિદ્ધાર્થ જે રીતે આપ જોઈ શકો છો કે મહિલાઓ જે બહારથી અહીં આવી છે કેસરી સાડી પહેરીને, તમામ લોકો અહીં આવ્યા છે, વાત કરશું પ્રધાનમંત્રીને સાંભળવા માટે આવ્યા છો કેસરી સાડી પહેરીને, એક પ્રતિક મનામ છે કેસરી કલર, શું કેવું છે આપણે પ્રધાનમંત્રીને સાંભળવા આવ્યા છો આજે? હા સર, અમારા ગામમાં આવે છે, અમને ખૂબ આનંદ થાય છે આટલા નજીકથી અમને જોવાનું મળે છે, અમને એમના વેલકમ માટે એટલા આતુર છીએ। ચોક્કસ, તમામ જે મહિલા કાર્યકર્તાઓ છે તે એક સિમ્બોલિક જે કેસરી કલરની સાડી છે તમામ લોકો અહીં પહેરી છે, તમામ લોકોની પાસે જે કહી શકાય કે કેસરી કલરની ટોપી અને સાથે જે માની શકાય કે ખેસ છે તે પહેરીને, હું દ્રશ્યો આપણે દૂરના પણ બતાવીશ કે આખો જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। પહેલી હરોળમાં તમામ મહિલાઓ બેસે, ત્યારબાદ અન્ય જે કાર્યકર્તાઓ છે તે જોવા મળશે। વલસાડની 5 વિધાનસભા છે તેને આ કવર છે, તે આ જે રેલી છે તે કરવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। હું આપને દ્રશ્ય સ્ટેજના પણ દ્રશ્યો હું આપને બતાવીશ કે સ્ટેજ આખું જે સીધા તૈયાર કરવામાં આવ્યું છે તેની અંદર
જે સ્લોગન મૂકવામાં આવ્યું છે એ સ્લોગન પણ મહત્વનું છે। વિજય સંકલ્પ જન સંમેલન છે તે નામ અહીં આપવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે કઈ રીતે આખી વ્યવસ્થાઓ છે સિદ્ધાર્થ કરવામાં આવી છે અને થોડી ક્ષણોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચવાના છે। સાંજના 7 કલાકે માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં વલસાડમાં પોતે જનસભા છે સંબોધવાના છે, સાથે જ તેઓ રાત્રિ રોકાણ પણ વલસાડમાં જ કરવાના છે। તેથી કાર્યકર્તાઓમાં એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સાથે જ જ્યારે ચૂંટણીનું સમય ચૂંટણીના સમયની અંદર પણ તેઓ પોતાની જે શરૂઆત છે માહિતી બદલ આ તરફ રોડ શો ને લઈને જે તૈયારીઓ થઈ રહી છે ન્યૂઝ રીંગ સંબંધા કીર્તેશ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, કેવો માહોલ રોડ શો ને લઈને, કેવી તૈયારીઓ? બિલકુલ પંકજ, દેશના સૌથી શક્તિશાળી નેતા તરીકે ઉભરીને આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના આંગણે પહોંચી રહ્યા છે, જેને લઈને તેમનું સ્વાગત કરવા માટે વાપી વિસ્તાર અને ખાસ કરીને દમણના લોકો સૌથી ઉત્સાહથી દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે છેલ્લા 2 કલાકથી લોકો પહોંચ્યા છે તેમનું સ્વાગત કરવા માટે। કારણ કે 6:45 તેઓ દમણ એરપોર્ટ ખાતે પહોંચશે અને ત્યારબાદ તેઓ દમણથી વાપી એટલે કે જે રોડ શો કરવાના છે, ખાસ ગાડી તૈયાર કરવામાં આવી છે, તે ગાડીમાં સવાર થઈ વાપી સિટીની વચ્ચેથી પસાર થવાના છે। લોકો તેમનું અભિવાદન ઝીલવા માટે તેમને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં પહોંચ્યા છે। ઘણા બધા લોકો આપણી સાથે છે, આપણે સીધા વાત કરવાનો પ્રયાસ કરીશું। કારણ કે છેલ્લા કેટલાક દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી અને જે પ્રકારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, મહિલાઓએ, બાળકોએ, વૃદ્ધ હોય કે તમામ યુવાનો હોય, કારણ કે જે રીતે દેશના વડાપ્રધાન લાંબા સમય બાદ ગુજરાતના રાજકારણમાં દક્ષિણ ગુજરાત છે, ત્યારે આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો દેશના વડાપ્રધાન તમારા શહેરમાં? આજ રોજ વાપી ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો ભવ્ય રોડ શો થઈ રહ્યો છે। તમે જોશો તો બધી જ જગ્યાએ નાગરિકોની ભારી મેદની છવાઈ ગઈ છે અને હજુ તો એટલા બધા નાગરિકો આવી રહ્યા છે। બિલકુલ, શું કહેશો દેશના વડાપ્રધાન નવસારી ખાતે? વાપી ખાતે માનનીય એસોસી દુનિયાના સૌથી શ્રેષ્ઠ લોકપ્રિય નેતા વડાપ્રધાન શ્રી અહીંયા પધારી રહ્યા છે અમારા ધરતી પર વાપી ખાતે, અને એને લોકો એટલા બધા થનગની રહ્યા છે, અત્યારથી 4:30-5 વાગી ગયા, 5 વાગ્યાથી પબ્લિક આખે બધા રોડ ઉપર બધી પબ્લિક પોતાના રીતે સ્વયંભૂ આવી ગઈ છે એમને આશીર્વાદ આપવા અને એમને જોવા માટે, અને એટલી બધી પબ્લિક છે કે એમ જ લાગે કે અહીંયા કેસરીઓ બધી જગ્યાએ ભાજપને ભાજપમય પબ્લિક થઈ ગઈ છે। પંકજ, કહી શકાય કે આખું વાપી કેસરિયા રંગમાં રંગાયું છે, ખાસ કરીને જે રોડ પરથી દેશના વડાપ્રધાન પસાર થવાના છે તે સમગ્ર વિસ્તારને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે। લોકો અલગ અલગ મેસેજ સાથે પહોંચી રહ્યા છે। મારી પાછળના એક દ્રશ્ય હું બતાવવાનો પ્રયાસ કરીશ કે દેશના વડાપ્રધાન અને બ્રિટનના વડાપ્રધાન કે જે એક ગુજરાતી છે તેને બતાવવા માટે, એટલે કે ગુજરાતીઓ ક્યાં ક્યાં પહોંચ્યા છે તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ભાઈ છે, બેનર લઈ નીકળે છે, શું મેસેજ આપવા માંગો છો? બિલકુલ, અન્ય મિત્રો છે, શું કહેશો? હું બ્રિટિશ સિટીઝન છું, હું મારા આ પ્રાઇમ મિનિસ્ટર શ્રી ઋષિ સુનાકને સપોર્ટ કરીએ છીએ અને અમે મોદી સાહેબને બી ફૂલ સપોર્ટ કરીએ છીએ આજે 10-15 વર્ષ સુધી, તો મારા બંને પ્રાઇમ મિનિસ્ટર હિન્દુ છે એનો અમને ગર્વ છે, ને આ મોદી સાહેબની જે કસર છે કે આજે અમે આ રીતે બંને પ્રાઇમ મિનિસ્ટર ફૂલ સપોર્ટ કરીએ, બંને આપણા હિન્દુ છે, ફૂલ સપોર્ટ છે। બિલકુલ, તમે જોઈ શકાય છો ગુજરાતીઓ અને ગુજરાતમાં મુખ્યમંત્રી રહી ચૂકેલા અને અત્યારે ભારત દેશની આગેવાની કરતા એવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દમણ ખાતે આવે છે, વાપી ખાતે રોડ શો કરે, વલસાડ ખાતે એક જાહેર સભા સંબોધવાના છે, લોકોમાં ચોક્કસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 કલાકથી લોકો દેશના વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવ્યા છે, ત્યારે કહી શકાય થોડીક જ વારમાં દમણના કોસ્ટગાર્ડના હેલિપેડ પર દેશના વડાપ્રધાન ઉતરશે અને ત્યારબાદ એક ગાડી દ્વારા તેઓ વાપીમાં લોકોનું અભિવાદન ઝીલતા વાપી પહોંચશે અને વાપી અને ધરમપુરથી આગળ વધી અને કહી શકાય વલસાડ ખાતેની એક જનસભા પણ સંબોધશે। જી આભાર કીર્તિ, સમગ્ર માહિતી બદલ। તો હાલમાં દક્ષિણ ગુજરાતની અંદર આ ઉત્સાહનો માહોલ, તે માટે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને તેઓને આવકારવા માટે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સાથે જ આમ જનતા જે છે તે રાહ જોઈ રહી છે। તો પ્રધાનમંત્રી મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે, ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જનસભાને સંબોધશે। આજે તેઓ ડાભેલ ચેકપોસ્ટ પરથી રોડ શો યોજી ધરમપુરમાં સભાને સંબોધન કરશે, તો આવતીકાલે તેઓ સોમનાથ દાદાના દર્શન કરી પ્રચારનો પ્રારંભ કરશે। પૂજા અને દર્શન બાદ પીએમ મોદી સદભાવના ગ્રાઉન્ડમાં ચૂંટણી સભાને સંબોધશે। ધોરાજીમાં તેઓ ચૂંટણી સભા ગજાવશે, ત્યારબાદ પીએમ મોદી અમરેલીમાં ઝંઝાવતી પ્રચાર કરશે।
अमरेली जिल्लानी पांच बैठकों माटे तेओ सभा गजावशे। तो बोटादना त्रिकोणी खोडियार पासेना ग्राउंड में प्रधानमंत्री मोदीनी सभा ने लई तड़ामार तैयारीओ करवामां आवी रही छे। बोटादनी धंधुका गढ़ा जसदण विधानसभा माटे प्रधानमंत्री मैदाने उतरशे।